गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 आज आप गणित विषय में विषयांक आप संभावना चैप्टर 15 नंबर जेनो अभ्यास आज आप करवानो छे। तो संभावना विषयांक जे छे ए शब्द ने अपने नवमा धोरण में भणीने आव्या छे, एटले के ए चैप्टर आपणा माटे कंईक नवुं नथी। तेम छतां अहीं कंईक नवुं नथी उमेरवानुं, थोड़ू घणुं जे कंईक उमेरशे तेनी आपणे आज अभ्यास करवानो छे। तो विषय छे आपणो गणित संभावना। आ संभावना शब्द वारंवार आपणे एनो समानार्थी शब्द शक्यता, जेनो वारंवार आपणे न्यूज़पेपरमां अथवा तो क्यारेक क्यारेक समाचार टीवी पर आपणे जोता होईए त्यां आपणे करता होय छे। तो आ शब्द आपणे दैनिक जीवन में आपणे केटलक वखत सांभळता आव्या छे अने एनो अर्थ थाय केटलीक वार बनवी अथवा तो न बनवू, एटले के घटना बने अथवा तो न पण बने। तो आपणे शुरुआत करीए। आ संभावनानी शुरुआत कोई गणितशास्त्री छे, ते गणितशास्त्रीना आपणे पीक जोईशुं अने माहिती पण मेळवीशुं। तो जोईए અહીંયા આ ગણિતશાસ્ત્રીનું નામ આપણે જાણવાનું છે। તો આ ગણિતશાસ્ત્રીનું નામ તમે બુકમાં કદાચ વાંચ્યું હોય તો તમે બધા કહી શકશો। તેમ છતાં આપણે જોઈએ આગળ। આ ગણિતશાસ્ત્રી જે છે તેમનું નામ છે કાર્લ પિયર્સન। તો કાર્લ પિયર્સન દ્વારા કરેલ પ્રયોગનું વર્ણન અહીંયા આપણી પાસે આપેલ છે। તે પહેલાં આ પ્રયોગનું વર્ણન કરતાં પહેલાં આપણે સંભાવના શબ્દનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે। તો ક્યારેક ક્યારેક આપણે સ્ટેશન ઉપર બેઠા હશે ટ્રેનનો વેઇટ કરીને, તો ત્યારે અનાઉન્સ સાંભળતા હશે કે આપ જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા કરવાના છો અથવા કરી રહ્યા છો તે ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં થોડી મોડી આવવાની સંભાવના છે અથવા થોડી મોડી આવવાની શક્યતા છે। એટલે કે જે નિર્ધારિત સમય હશે 10 વાગ્યાનો સમય હશે ધારો કે, તો તે 10 વાગ્યાના પછી 15 મિનિટ મોડી આવવાની આપણને શક્યતા આપે છે। એટલે કે શક્ય નથી કે તે મોડી જ આવશે, પરંતુ આપણને ફક્ત જાણ કરે છે કે આવું બનવાની શક્યતા રહેલી છે। એવું બનશે કે નહીં તે ચોક્કસપણે આપણે કહી શકતા નથી। તો અહીંયા કાર્લ પિયર્સને પણ કેટલાક પ્રયોગો કર્યા હતા અને તે પ્રયોગનું વર્ણન નીચે મુજબ છે। એચ એટલે કે હેડ, જેને આપણે ગુજરાતીમાં છાપ કહીશું, અને ટેલ જેને આપણે ગુજરાતીમાં કાંટો કહીશું। નીચે જે બ્લુ લાઇનમાં તમને દેખાય છે બ્લુ કોષ્ટક, તેમાં જો સિક્કો ઉછાળવાના કુલ પ્રયત્નો છે જે છે 24,000, અને 24,000 વખત સિક્કાને ઉછાળવામાં આવે છે। તેમાંથી સિક્કો ઉછાળતા તમને બધાને જ ખબર છે કે આપણને બે બાજુ મળે, એ બે બાજુ આપણી પાસે કઈ કઈ આવે, તો કે એક આવશે એચ અને બીજી બાજુ આવી શકે આપણી પાસે ટી, બરાબર છે। તો એચ અને આ ટી એ બંનેમાંથી આપણી પાસે અહીંયા બંને પ્રયોગનું વર્ણન કરેલું છે કે એચ કેટલી વખત આવશે, તો કે 12,012 વખત, અને કાંટો કેટલી વખત આવશે 11,988 વખત કાંટો આવશે। તો શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે પરીક્ષામાં કે કાર્લ પિયર્સન દ્વારા પ્રયોગનું વર્ણન કરવામાં આવ્યું હતું તેમાં કાંટો આવવાની સંભાવના કેટલી હતી, અને બીજો પ્રશ્ન પૂછાઈ શકે છાપ આવવાની સંભાવના કેટલી હતી, અને સાથે એવું પણ પૂછાઈ શકે કે કુલ ઉછાળવાના પ્રયત્નો કેટલા હતા। તો હવે આપણે આગળનો સ્ટેપ જોઈએ, એના અંદર બીજું છે ડે બફન દ્વારા કરેલ પ્રયોગનું વર્ણન। ડે બફન પણ એક ગણિતશાસ્ત્રી જ છે, તો એમણે પણ કેટલાક પ્રયોગો કર્યા હતા। તો જો સિક્કા ઉછાળવાના કુલ પ્રયત્નો કેટલા છે 4,040 વાર, અને એમાં છાપ આવવાની ઘટના છે 2,048 વાર, અને કાંટો આવવાની સંભાવના છે 1992, એટલે કે 1,992। તો સમજાઈ ગયું હશે, આમાં પણ આપણી પાસે 3 ક્વેશ્ચન બને કે ડે બફન દ્વારા પ્રયોગનું વર્ણન જે કરવામાં આવ્યું હતું તેમાં કુલ સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવ્યા હતા, તો આપણો જવાબ આવશે 4,040 વાર। ત્યારબાદ એવો પ્રશ્ન પૂછાય કે એ પ્રયોગ દરમિયાન છાપ આવવાની સંભાવના કેટલી હતી, તો કે 2,048 વખત। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પૂછાય કાંટો આવવાની સંભાવના કેટલી હતી, તેનો જવાબ આપણી પાસે છે 1,992 વખતે। આ બધું બુકમાં લખાણ લખેલું જ છે, પરંતુ મેં ચિત્રાત્મક રીતે અહીંયા રજૂ કરી છે જેથી આપણે ડાયરેક્ટ જવાબો મળી શકે સરળતાથી। આગળ આપણે જોઈએ સંભાવનાનો વિનિયોગ, સંભાવનાનો ઉપયોગ, વિનિયોગ એટલે કે ઉપયોગ એ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે। તો જુઓ પહેલું ચિત્ર તમે જોઈ શકો છો જેમાં લખ્યું છે ઘટના થાય
અને બીજા ચિત્રમાં લખ્યું છે અથવા ન થાય. તો જુઓ, એકમાં વરસાદના છાંટા આપણને થોડા દેખાતા હશે અને બીજામાં ફક્ત વાદળ છે. તો જ્યારે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો કેટલી વખતે વાદળ આવે તો આપણે કેટલી વખત બોલીએ છીએ કે વરસાદ પડે એવું આપણને લાગે છે. આપણે ફક્ત અનુમાન કરીએ છીએ, ચોક્કસપણે કહી શકતા નથી કે વરસાદ પડશે જ. 100% આપણે નથી કહી શકતા કોઈ પણ વસ્તુને કે આવું થશે. કેટલીક વાર તડકો હશે અને વરસાદ પડે છે, તો કેટલીક વખતે આપણે જોઈશું તો વાદળ હશે અને વરસાદ નથી પણ પડતો. તો એવું જ છે અહીંયા, ઘટના થાય અથવા ન પણ થાય, એટલે કે ચોક્કસપણે આપણે સંભાવના 100% સાચી જ છે એવું આપણે ક્યારેય કહી શકતા નથી. ફક્ત આપણે એના ઉપરથી અનુમાન લગાવી શકીએ છીએ. બીજું ચિત્ર છે જો સફળતા અને નિષ્ફળતા. તો કોઈ આપણે ટીવીમાં સ્પોર્ટની ગેમ જોતા હતા, કેટલીક વાર જોઈએ છીએ, અથવા આપણે ખુદ રમતા પણ હોઈએ, તો અહીંયા તમે પીક પરથી કહી શકશો ચિત્ર ઉપરથી કે કઈ રમતનું આ પીક છે. તો બધા કહેશો કે ફૂટબોલનો છે પીક, બરાબર. તો ફૂટબોલમાં જ્યારે આપણે કિક મારીશું દાદાને, તો તે ગોલકીપરને ક્રોસ કરીને ગોલ થશે. જો થશે તો સફળતા મળી કહેવાશે, અને જો ગોલકીપર તે બોલને રોકી લેશે તો નિષ્ફળતા મળી કહી શકાય. તો અહીંયા પણ આપણે ગોલ થતાં પહેલાં આપણે શક્યતા 50-50% રહેલી છે એવું કહી શકીએ કે ગોલ થશે એની પણ ઘટના 50% શક્ય છે અને ન પણ થાય તેની પણ 50% શક્ય છે. આ રીતે હવે આપણે આગળ જોઈએ પ્રસ્તાવનાની શરૂઆત, સંભાવનાની વ્યાખ્યા. તો જોઈએ, સંભાવના એટલે શક્ય બનવાના પરિણામો કે જેની આગાહી આપણે ચોક્કસપણે કરી શકતા નથી. આપણે આગળ જોયું કે કોઈ પણ ઘટનાને 100% સાચી થઈ એવું આપણે ક્યારેય પહેલેથી કહી શકતા નથી, બરાબર. આપણે ફક્ત અનુમાન લગાવી શકીએ છીએ એ જ અહીંયા કહેવામાં આવ્યું છે કે ચોક્કસપણે કરી શકાતી નથી. તેમનું ગાણિતિક પૃથક્કરણ કરવાના જે પ્રયત્નોનો સિદ્ધાંત કે જે આવી ઘટનાઓના પરિણામોની ચોક્કસતા અથવા અચોક્કસપણાનું માપ શોધવામાં મદદરૂપ કરે છે. એટલે કે આપણને મદદરૂપ થાય છે કે કેટલીક ઘટના કેટલા ટકા પોસિબલ છે અથવા તો કેટલાક ટકા નથી પોસિબલ. તો પહેલો એનો ઉપયોગ છે, અહીંયા એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે સંભાવનાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે અથવા કઈ કઈ અલગ અલગ પ્રકારની ફેકલ્ટીમાં થાય છે. તો જુઓ, પહેલું છે ભૌતિકશાસ્ત્ર, એટલે કે આપણા વિજ્ઞાનનો જ એક ભાગ છે. પછી છે રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. આ ત્રણેય પ્રકારના વિજ્ઞાનથી આપણે બધા માહિતગાર છીએ. પછી છે મેડિકલ સાયન્સ, જે આપણે મેડિકલ સાયન્સ હોય છે દવા બનાવવાનું, જેને વિજ્ઞાન કહેવામાં આવતું હોય છે. અલગ અલગ પ્રકારની દવાની શોધ થતી હોય છે આ સાયન્સમાં. ત્યાર પછી છે હવામાનશાસ્ત્ર અને એના પછી છે ખગોળશાસ્ત્ર. તો ભૌતિકશાસ્ત્રમાં, રસાયણ વિજ્ઞાનમાં, તે જ રીતે જીવ વિજ્ઞાનમાં સંભાવનાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ક્યારેક ક્યારેક સંભાવનાનો ઉપયોગ કરીને જ આગળનું સ્ટેપ શું લઈ શકાય તે આપણને મર્યાદિત બને છે સંભાવના. તે માટે સંભાવનાની ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં પણ તેનો ઉપયોગ થાય છે. હવામાનશાસ્ત્ર, આ બધાને ખબર હશે, આપણે મોબાઈલમાં પણ આપણે વેધર તપાસીએ છીએ. તો એ વેધર આપણે શાના આધારે દેખાડે છે કે આજે ગરમી, અગાઉના દિવસોની ગરમી પણ દેખાડે. આજે દાખલા તરીકે આપણી પાસે 28 તારીખ થઈ છે, કાલે 29 તારીખ થશે. તો 29 તારીખનું પણ આજે આપણે તાપમાન જોઈ શકીશું કે ભાઈ ટુમોરોનું તાપમાન 39 ડિગ્રી છે, 40 ડિગ્રી છે, જે કહે છે તે આપણને અનુમાન કરીને આપણને બતાવવામાં આવે છે. હવે એક્ચ્યુઅલમાં તે આવતીકાલે ઘટીને 35 પર પણ આવી જાય, પણ આપણને અનુમાન કરીને તે આપે છે. અને તે અનુમાન કરવામાં આવતું હોય છે તે પણ એક સંભાવનાના આધારે જ કરવામાં આવતું હોય છે. એટલે કે ખગોળશાસ્ત્રમાં, હવામાનશાસ્ત્રમાં આગાહી આપે છે તે આપણને આ સંભાવના ચેપ્ટરના ઉપયોગ કરીને જ આપવામાં આવતી હોય છે. એમાં ડીપમાં ઉપયોગ થતો હોય છે. આપણે અત્યારે ઉપર ભણવાનું છે આ ચેપ્ટરનો ઉપયોગ. જો તમે 11-12 સાયન્સમાં જશો તો તેમાં આગળ ઘણા ઊંડાણમાં ભણવામાં આવશે અને ત્યાં ખૂબ ભણવાની મજા પણ આવશે, કારણ કે આ ચેપ્ટર રસપ્રદ છે આપણા માટે. આગળ જોઈએ સંભાવનાની વ્યાખ્યાનો ખ્યાલ. તો જુઓ, સમતોલ સિક્કો અથવા તો પાસો. તમે બધા 1 રૂપિયાના સિક્કાને જોઈ લો છે. હવે 1 રૂપિયાની સિક્કાની બાજુ અથવા કોઈ પણ રૂપિયાના સિક્કાની બાજુ તમે લેશો, તેની 2 બાજુ આવે અને એક બાજુને આપણે હેડ તરીકે તો બીજી બાજુને આપણે ટેલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે સિક્કાને ઉછાળે તો એમાંથી આ 2માંથી એક ચોક્કસ 100% આપણને એક પરિણામ મળશે એવું કહી શકાય. એવી રીતે પાસો છે, પાસાના ઉપર 1 થી 6 નંબરના અંકો લખેલા હોય છે. તો અહીંયા આપણી પાસે પીકના અંદર અવેલેબલ પણ છે. જુઓ, 1 પછી 2 3 4 5 અને
છો, આ છોએ છો બાજુમાંથી ઉપરની તરફ કઈ બાજુ આવશે તે આપણને પહેલેથી ખબર પડતી નથી, તો પાસાનો ઉપયોગ પણ આપણે આ દાખલામાં, આ ચેપ્ટરમાં દાખલાઓ ગણવામાં આવશે ત્યાં આપણે કરવાનો રહેશે. તો આ બંને વસ્તુથી તમે માહિતગાર છો અને અત્યારે તમને સમજ પર પડી ગઈ હશે. હવે આપણે એના પછીનો ખ્યાલ મેળવીએ. યાદચ્છિક રીતે ઉછાળવું અથવા તો ફેંકવું. જો યાદચ્છિક શબ્દનો અર્થ થાય કે કોઈપણ પ્રકારનો પક્ષપાત કર્યા વગર ઉછાળવામાં આવે, એટલે કે આપણી ભાષામાં કહે છે ચીટિંગ ન કરવું. કેટલી વખત આપણે પાસો ઉછાળીએ તો છ આવવા માટે ઉપરની તરફ બાજુ આવે એ રીતે આપણે છને લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ અહીંયા યાદચ્છિક શબ્દ વાપરવામાં આવે છે, એટલે કે કોઈપણ પ્રકારનું આપણે એવું ચીટિંગ કરવાનું નથી, એને હવામાં અદ્ધર ઉછાળવાનો પ્રયત્ન કરવાનો છે તો જ તે આપણે પરિણામ સાચું મળશે તેમ કહી શકાય. એટલે કે યાદચ્છિક રીતે ઉછાળવું એટલે કે હવામાં અઢળ ઉછાળવું. નીચે જોયું છે, લખેલું છે, જો આ પ્રયોગમાં બે શક્ય પરિણામો છે, એક છાપ અથવા કાંટો. એટલે કે એક રૂપિયાના જો સિક્કાને આપણે ઉછાળીશું તો તેમાંથી આ બે પ્રકારમાંથી કોઈ એક આપણને મળશે, છાપ અથવા તો કાંટો. એવી રીતે પાસાને જો પાસા ઉપર 1 થી 6 અંકો છે તો આપણે જ્યારે પાસાને ઉછાળીશું તો તેના અંદર આપણને 1 થી 6માંથી કોઈ પણ એક અંક ઉપરની સપાટી તરફ આવશે તો તે આપણા માટે પરિણામ સાચું તે સમયે છે તેમ કહી શકાય. બરાબર છે. આગળ આપણે જોઈએ સમસંભવી પરિણામો. સમસંભવી પરિણામો એટલે કે સમ વત્તા સંભવી, સમાન પરિણામ આવવાની શક્યતા. તો કેટલીક વાર દાખલામાં આપણને એવું કહેવામાં આવ્યું હશે કે 1 રૂપિયાના સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે. તો હવે જુઓ, 2 વાર ઉછાળવામાં આવે તો ધારો કે પહેલી વખતે મને છાપ મળે છે અને બીજી વખતે ઉછાળતા પણ મને છાપ મળે છે, એટલે કે બે વખતે ઉછાળતા મને છાપ મળે, તેવું કહી શકાય કે આ બંને પરિણામ સમસંભવી છે, એટલે કે બંને સમાન છે. બરાબર. તો કેટલીક વખતે 1 રૂપિયાના સિક્કાને આપણે 2 વાર ઉછાળીએ તો બંને વખતે કાંટો મળે, તો પણ તે બંને પરિણામ કેવા કહેવાય? સમસંભવી. એટલે કે તમે અહીંયા 4 અલગ અલગ 5 ચિત્રો છે તેમાં સમસંભવી પરિણામ છાપ કેટલી વખત આવે છે તો કે 3 વખતે અને કાંટો કેટલી વખત આવે છે તો કે 2 વાર તમે જોઈ શકો છો ચિત્રમાં. તો પરીક્ષામાં આવું પૂછાય તો કુલ પરિણામ અહીંયા કેટલા છે? જો કુલ પરિણામ એટલે કે સિક્કાને જેટલો કે સિક્કો આપણે એને દેખાય છે તે એને કુલ પરિણામ કહેવાય. તો કુલ પરિણામ અહીંયા લખીએ તો જો પહેલા સિક્કાને આપણે 1 વખતે ઉછાળીશું અહીંયા તો આ 1 નંબર આપો કે 1 નંબર 1 વખતે ઉછાળતા કાંટો મળે છે, પછી બીજી વખત ઉછાળતા છાપ મળે છે, ત્રીજી વખતે ઉછાળતા પાછો કાંટો મળે છે, પછી ચોથી વખતે ઉછાળતા છાપ મળે છે અને 5મી વખતે પણ ઉછાળતા છાપ મળે છે. એટલે કે કેટલા વખત પ્રયત્ન કર્યો આપણે? 1, 2, 3, 4 અને 5 વાર પ્રયત્ન કર્યો છે ત્યારે આપણને અલગ અલગ 5 પ્રકારના પરિણામ મળે છે. તો કુલ પ્રયત્નની સંખ્યા આપણે કેટલી લખીશું? 5. બરાબર. કુલ પ્રયત્નોની સંખ્યા આપણે લખવી હોય અહીંયા તો આપણે કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર કરીને લખી શકીએ કે કુલ પ્રયત્નો બરાબર, હવે અહીંયા હું શોર્ટમાં લખું છું, બરાબર 5. બરાબર. અને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે છાપ આવવાની સંભાવના શોધો, તો છાપ આ 5માંથી કેટલી વખત છાપ આવે છે? તો કે 1, 2 અને 3 આપણે જોઈ શકીએ છીએ. છાપ બરાબર 3, આ 3 લખ્યા. તો કુલ પ્રયત્નોની સંખ્યા 5 અને છાપ આવવાની શક્યતા 3 છે. તો જ્યારે આપણે સૂત્ર, હજુ સૂત્રનો અભ્યાસ આપણે કરવાનો બાકી છે, હજી અહીંયા સૂત્રનો અભ્યાસ આપણે કરીશું એટલે આપણને આ દાખલો કેવી રીતે ગણવો તે ખબર પડી જશે. પણ અત્યારે આપણે અહીંયા અંદર પ્રશ્ન કેવો પૂછાય અને એનાથી કેવી રીતે લખાણ લખવું તે અહીંયા આપણે શીખી લીધું છે કે કુલ પ્રયત્નો બરાબર કરીને જેટલા હોય તેટલા લખી શકીએ અને તેમાંથી જે પ્રશ્ન પૂછ્યો હોય તે પ્રમાણે આપણે એને લખી શકીએ. બરાબર છે. તો આ રીતનું આપણું અહીંયા થશે. આગળનું જોઈએ હવે તો સૈદ્ધાંતિક સંભાવનાનું સૂત્ર. તો હવે આપણે આ સૂત્રનો અભ્યાસ કરીશું તો દાખલાની ગણતરી કેવી રીતે કરવાની છે તે આપણને ચોક્કસ સમજાઈ જશે. તો જોઈએ એનું સૂત્ર આવશે આના પછી. તો જો અહીંયા લખ્યું છે પી ઓફ ઈ, આપણે પહેલાં વ્યાખ્યા વાંચીએ. સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા છે, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા અનુસાર ઘટના ઈ એટલે કે કોઈ એક ઘટના બનતી હોય, ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવનાને પી ઓફ ઈ વડે દર્શાવાય છે, એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઈ. પી એટલે કે પ્રોબેબિલિટી તરીકે ઓળખાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં સંભાવના તરીકે લખાય, વડે દર્શાવાય છે અને તેને વ્યાખ્યાયિત નીચે મુજબ કરવામાં આવે છે. તો સૂત્ર તમે જોઈ શકો છો, પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ
घटना ए उद्भववा माटे परिणामोनी संख्या એટલે કે આની આગળની જે સ્લાઇડ જોઈએ આપણે આની અગાઉની તો તેમાં લખેલું હતું છાપ આવવાની સંભાવના શોધવાની છે ધારો કે તો છાપ કેટલી વખતે આવતો હતો તો કે છાપ 3 વખતે આવતો હતો તો આપણે ઉપર અહીંયા તમે જોઈ શકો છો જો છાપ 1 2 અને 3 બરાબર તો આની પછીની જે સ્લાઇડ છે તેમાં આપણે લખવું હોય તો આપણે લખી શકીએ છાપ આવવાની સંભાવના તો બરાબર કરીને પી ઓફ ઈ ઉદ્ભવવા માટેના પરિણામની સંખ્યાના બદલે આપણે ઉપર લખીશું છાપ આવે તેની સંખ્યા તો કેટલી વખત આવતો હતો 3 વખતે અને પ્રયોગના કુલ પરિણામ કેટલા હતા તો કે 5 હતા તો આપણે આ સૂત્રમાં એની કિંમતો મૂકી 3/5 બરાબર આ જ રીતે આપણે પ્રશ્નને બદલી શકીએ તો પ્રશ્ન બદલીને આપણે તે સ્લાઇડ પર ફરી જઈએ અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો હોય કે કાંટો આવે તેની સંભાવના શોધો તો કાંટો આ તમે ચિત્રમાં જોઈ શકો છો 1 અને 2 વાર આવે છે તો હવે પછીના આ સૂત્રમાં કાંટો આવે તેની સંભાવના આપણે શોધવાની છે તો અહીંયા કાંટો આવે ઉપર લખીશું પી ઓફ ઈ બરાબર કાંટો આવે તેની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામની સંખ્યા છેદમાં હંમેશા કુલ પરિણામ આવે અને ઉપર અંશમાં હંમેશા જે ઘટના બનતી હોય તેના પરિણામ આવે તો આપણે અહીંયા જોઈએ બરાબર કરીને શું લખાય તો અહીંયા કાંટો 2 વાર આવે છે તો 2 લખીશું અને છેદમાં કુલ પરિણામ તો 5 જ છે તો 5 લખીશું તો આપણો 2/5 એ જવાબ થશે બરાબર આ રીતે આપણે ગણતરી કરી શકીએ આગળ જોઈએ ઉદાહરણ આવશે જો પ્રાથમિક ઘટના તો પ્રાથમિક ઘટના કોને કહેવાય તો કે બધી જ ઘટનાઓનું પરિણામ 1 હોય અને પ્રાથમિક ઘટનાઓનો સરવાળો પણ હંમેશા 1 થાય એટલે કે એક દાખલામાં અલગ અલગ સંભાવના આપણે શોધીએ તો એ અલગ અલગ સંભાવનાનો સરવાળો હંમેશા 1 જ થશે 1થી વધુ પણ નહીં થાય અને 1થી ઓછું પણ નહીં મળે બરાબર પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય કરે છે એટલે કે આ તમારી નોટબુકમાં લખી લેવું આગળ જોઈએ સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યાનો ખ્યાલ એમાં લખીએ ચોક્કસ ઘટના તો જુઓ ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા આપણને પહેલેથી અગાઉથી જ ખબર પડી જાય છે જો નીચે વાક્ય લખ્યું છે એક પાસાને એટલે કે એક પાસો ફેંકતા તેના ઉપરનો અંક 7 કરતા નાનો આવે તેની સંભાવના તો પાસા ઉપર 7 કરતા નાનો અંક આવવાનો જ છે એ આપણને બધાને ખબર છે તો આ એક ચોક્કસ ઘટના કહેવાય કે હા 7 કરતા નાનો જ અંક આવશે 7થી મોટો તો આવવાનો જ નથી તો આ ચોક્કસ ઘટના થઈ એ રીતે પ્રશ્ન એવો પણ પૂછાય કે 7 કરતા મોટો અંક આવે તો આ ઘટના કેવી કહેવાય અચોક્કસ થઈ જશે જે પાસા ઉપર 7 નંબરનો અંક જ નથી આવતો તો 7 નંબરના અંકથી મોટી સંખ્યા પાસા ઉપર આવવાની જ નથી બરાબર છે આગળ જોઈએ અશક્ય ઘટના જુઓ અશક્ય ઘટનામાં શું લખ્યું છે સિક્કાને ઉછાળવામાં આવે છે અને સંભાવના 0 મળે એવું મળી શકે ખરું ન મળે કોઈ એક ઘટના તો મળવાની જ છે તો જુઓ એક સિક્કાને ઉછાળે તેના પર છાપ અથવા કાંટો ન મળે તેની સંભાવના શોધો તો એક અશક્ય ઘટના કહેવાય કારણ કે આપણે 1 રૂપિયાના સિક્કાને ઉછાળીશું તો એમાંથી કંઈક તો છાપ મળશે અથવા કંઈક તો કાંટો મળશે એવું તો મળે જ ના કે કાંટો અને છાપ 2માંથી 1 પણ ન મળે કારણ કે તેની બંને બાજુમાંથી 1 બાજુ ઉપરની સપાટી તરફ આવવાની જ છે એટલે કે અમુકવાર અશક્ય ઘટનાનો પરિણામ હંમેશા 0 આવે એટલું યાદ રાખવાનું અશક્ય ઘટના હોય તેનું પરિણામ હંમેશા 0 અત્યારે આપણે પાસાની વાત કરી હતી કે પાસા પર 7 કરતાં મોટો અંક આવે તો આ ઘટના કેવી કહેવાય અશક્ય ઘટના થઈ કારણ કે પાસા ઉપર 7 નંબરનો અંક જ નથી આવતો તો તેના કરતાં મોટો નંબરનો અંક આવવાની શક્યતા કેવી છે એ અશક્ય છે અને એનો જવાબ આપણે લખી શકીએ 0 એટલે કે પરીક્ષામાં કોઈ પણ દિવસ ગુજરવા માટે આપણને પૂછે કે 50 માર્ક્સનું પેપર છે અને તેમાં કોઈ વિદ્યાર્થીના 51 માર્ક્સ આવે તેની સંભાવના શોધો પ્રશ્ન ફરી એકવાર સાંભળો 50 માર્ક્સનું પેપર છે અને તેમાં કોઈ વિદ્યાર્થીના માર્ક્સ 51 આવે તેની સંભાવના શોધો તો આપણને દેખીતી રીતે જ ખબર પડી જાય કે 51 માર્ક્સ આવવાના જ નથી કારણ કે કુલ પેપરના માર્ક્સ 50 છે તો 51 માર્ક્સ તો આવી જ ના શકે તો આ ઘટના કેવી થઈ ગઈ અશક્ય ઘટના થઈ ગઈ એટલે કે પરીક્ષામાં આ રીતે આપણે ફેરવી ફેરીને પ્રશ્નો પૂછાઈ જાય ત્યારે આપણે સિલેબસની બહારનો પ્રશ્ન છે એવું ન કહેવું જોઈએ આપણે થોડું માઇન્ડ દોડાવીને એનો જવાબ લખવાનો છે આગળ જોઈએ પૂરક ઘટના તો એક પાસાને એકવાર યાદચ્છિક રીતે ઉછાળતા ઉપરની સપાટી પર અવિભાજ્ય અંક મળે તેની સંભાવના શોધો અને તેની પૂરક ઘટના પણ શોધવાની છે તો પૂરક ઘટના એટલે કે ધારો કે પાસો છે પાસાના ઉપર કેટલા અંક આવશે 1 2 3 4 5
અને છ, એમાંથી અવિભાજ્ય અંકો કયા કયા? તો કે એક, ત્રણ અને પાંચ. અવિભાજ્ય અંકની સંખ્યા એક, ત્રણ અને પાંચ, બરાબર. આપણે લખીએ કયા કયા આવશે અવિભાજ્ય અંક અહીંયા, એક, અલ્પવિરામ ત્રણ અને પાંચ, બરાબર. હવે એની પૂરક ઘટના એટલે કે વિભાજ્ય અંક કયા કયા, તો વિભાજ્ય અંક આપણે અહીંયા લખીએ. પૂરક ઘટના એટલે કે તેનાથી, તેના જેવી ઘટના. તો અહીંયા બાકી કયા રહ્યા? બે, બે, ચાર અને છ. એટલે કે કુલ પર્યંત છ થઈ ગયા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. એટલે કે પાસાના ઉપર છ કુલ શક્ય ઘટના આવી, તો કુલ પરિણામની સંખ્યા થઈ છ. અને તેમાંથી પ્રશ્ન એવો પૂછ્યો કે અવિભાજ્ય અંક મળે તેની સંભાવના શોધવાની છે. તો આપણે પહેલાં તો સૂત્ર શું લખીશું કે પી ઓફ ઈ બરાબર પાસા ઉપર અવિભાજ્ય અંક મળે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉપર અવિભાજ્ય અંક કયા કયા છે? એક, ત્રણ અને પાંચ. તો એ કેટલા અંકો છે? એક, બે અને ત્રણ. આટલા ત્રણ અંકો થાય છે ને. તો ઉપર આપણે અવિભાજ્ય અંક કયા તેની સંખ્યા ત્રણ લખીશું અને એના છેદમાં કુલ કેટલા? તો કુલ છ છે, કારણ કે પાસા પર કુલ છ અંકો મળે છે ને. તો કુલ પ્રયત્નોની સંખ્યા છ આવશે અને તેનું આપણે સાદુરૂપ આપીશું, તે આપણો જવાબ થશે. અને તેની પૂરક ઘટના એટલે કે આ પૂરક ઘટના કહેવાય, તેની જેવી બીજી ઘટના કઈ બને? વિભાજ્ય અંકવાળી. તે પણ કેટલા છે? એક, બે અને ત્રણ. બે, ચાર અને છ છે, તે ત્રણ અંકો થયા. તો પેલા સૂત્રમાં પૂરક ઘટનામાં પણ આપણે ત્રણના છેદમાં છ લખીશું. ત્રણના છેદમાં છ એટલે કે એકના છેદમાં બે જવાબ આવશે. આ રીતે આપણે લખી શકીએ, ગણતરી કરવાની છે. આપણે આગળ ઉદાહરણ જોઈશું, ત્યાં આપણે વધારે સમજ પડશે. આગળ જોઈએ હવે ઉદાહરણ નંબર એક. જુઓ, જો બે સિક્કાઓ એકસાથે ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. તો તમે અહીંયા જોઈ શકો છો, ઓછામાં ઓછી એક છાપ આવે, બીજી ઘટના શોધવાની છે એક પણ છાપ ન આવે, અને વધુમાં વધુ એક કાંટો આવે. હવે પહેલાં તો આપણે એ લખવું પડે કે આપણી પાસે બે સિક્કાને ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે. તો બે સિક્કાઓને ઉછાળવાના હોય તો કુલ ચાર પરિણામ મળે. અહીંયા આપણે લખીએ કુલ ચાર પરિણામ કેવી રીતે મળે તે પણ આપણે અહીંયા લખીએ. તો કોઈ પણ દિવસ પરિણામ છગડીયા કૌંસમાં લખવાના છે, તો અહીંયા હું છગડીયા કૌંસ પાડું છું. આ રીતનો અહીંયા અત્યારે કમ્પ્લીટ નહીં પડે, તો તમે તમારી જાતે કમ્પ્લીટ પાડી શકો છો. તો એમાં જુઓ, બે સિક્કાના ઉપર ધારો કે અહીંયા એક પર છાપ આવે છે અહીંયા, ને અહીંયા શું આવે છે? કાંટો આવે છે. પરંતુ આપણે બંને પર પહેલાં એવું સમજીએ કે છાપ મળે છે, બંને પર છાપ મળે છે એવું સમજીએ. તો એચ એચ લખો પહેલું પરિણામ, એચ એચ અલ્પવિરામ. પછી પહેલા નંબરના સિક્કા પર છાપ, તો બીજા પર કાંટો આવે છે, તો એચ ટી થયું, એચ ટી અલ્પવિરામ. બીજા બે પરિણામો અહીંયા નીચે લખું છું. તો બંને પર ધારો કે હવે ટી મળે છે, એટલે કે બંને પર કાંટો મળે છે અને ફરી પાછો ટી અને એચ બને છે, છગડો કૌંસ બંધ. જો અહીંયા એક વસ્તુ ધ્યાનથી, એચ અને ટી એ અલગ છે અને ટી અને એચ એ પણ અલગ છે. અહીંયા પહેલા નંબરના સિક્કા પર એચ આવે છે, જ્યારે અહીંયા પહેલા નંબરના સિક્કા પર ટી આવે છે. એટલે કુલ આપણી પાસે ચાર પરિણામ મળશે, જે અહીંયા તમારી સમક્ષ લખેલા છે, જોઈ શકો છો. એચ 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 ટી અને ટી 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 એચ, એટલે કે બે સિક્કાઓને આપણે ઉછાળીશું તો આપણને કુલ ચાર પરિણામ મળશે. હવે એમાં જુઓ, પહેલા નંબરની ઘટના શોધવાની શું છે? ઓછામાં ઓછી એક છાપ આવે. તો ઓછામાં ઓછી એક છાપ આવે, તો જુઓ ઓછામાં ઓછી શબ્દ શું? કે આપણી પાસે ઓછામાં ઓછું એક વાર તો છાપ આવવું જોઈએ, વધારેમાં વધારે બે વાર ચાલે. તો ઓછામાં ઓછી એકવાર છાપ આવે તેવા કેટલા પરિણામ? તો કે એક, આપણે પેન બદલીને લખીએ તો ખબર પડે, પિંકથી આપણે ટીક કરીએ. આ એક પરિણામ થયું, આ બીજું પરિણામ, અને વધુમાં વધુ બે પણ લઈ શકાય, ઓછામાં ઓછી એક, માત્ર ત્રણ પરિણામ. તો જુઓ, એચ એચ એટલે કે ઓછામાં ઓછી એક, પણ વધુમાં વધુ બે પણ આવી શકે. તો અહીંયા એચ એચ પણ આવે, પછી એચ ટી પણ આવશે, કારણ કે ઓછામાં ઓછી એક તો જોઈએ, તો અહીંયા એક વાર એચ તો છે જ, છાપ શબ્દ એટલે કે એચ, અને બીજામાં ટી ટી નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે બંનેમાંથી એક પણ વખત છાપ મળતો નથી, અને આપણા જવાબમાં ઓછામાં ઓછી એકવાર છાપ માગેલ છે. અને ટી ચોથું જે છે ટી એચ, તેમાં એકવાર એચ આવે છે, એટલે આપણે આ ત્રણ પરિણામ લઈ શકીએ. તો સૂત્ર શું આવશે? પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઓછામાં ઓછી એકવાર છાપ આવે તેની સંખ્યા છેદમાં પરિણામના
કુલ પ્રયત્નોની સંખ્યા. તો કુલ પ્રયત્નો એટલે કે એચ 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 ટી 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 અને ટી એચ એટલે ચાર પ્રયત્નો થશે કુલ પ્રયત્નો. અને ઓછામાં ઓછી એક છાપ આવે તેવા કેટલા પ્રયત્નો છે? ત્રણ. તો આપણે ત્રણના છેદમાં ચાર લખીશું જવાબમાં. સૂત્ર લખીશું પહેલાં અને તેના બરાબર કરીને આપણે ત્રણના છેદમાં ચાર લખીશું. હવે આનો ભાગાકાર કરી શકો અથવા ન કરો તો પણ આ જવાબ તમારો ચાલે પરીક્ષામાં, બરાબર છે? તો આ રીતે આપણે લખી શકીએ. આગળ આપણે જોઈએ બીજી જે ઘટના છે, એક પણ છાપ ન આવે. તો જુઓ, એક પણ છાપ ન આવે એવું એક જ પરિણામ હતું. કયું પરિણામ? ટી ટી. એમાં જ ખાલી એક પણ વખત છાપ ન આવતો હતો. તો આપણે ઉપર સૂત્ર શું લખીશું હવે? કે પી ઓફ ઈ બરાબર એક પણ છાપ ન આવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો એક પણ વાર છાપ ન આવે તેવા કેટલા પરિણામ હતા? તો કે એક. તો એક છેદમાં કુલ કેટલા પરિણામ છે? ચાર હતા. તો છેદમાં ચાર લખીશું, છેદમાં ચાર આવશે, બરાબર? તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. સૂત્ર આપણે આપણી રીતે લખવાનું જ છે. આગળ જોઈએ આ ઉદાહરણનો. વધુમાં વધુ એક કાંટો, વધુમાં વધુ એક અને ઓછામાં ઓછું ઝીરો વખત એવું આવે. તો જે ચાર પરિણામ આપણે લખેલા આ તમારે હોમવર્કમાં છે. છેલ્લું, વધુમાં વધુ એક કાંટો એટલે કે ઓછામાં ઓછો ઝીરો વખત બી ચાલે અને વધુમાં વધુ એક વખત પણ ચાલે એવા પરિણામ આપણે અહીંયા લેવાના છે. આગળ જોઈએ. હવે આ પટ્ટા છે એ તમે બધા પરિચિત છો. તો અહીંયા જો કુલ પટ્ટાની સંખ્યા કેટલી છે? 52 છે. તાસના કુલ પટ્ટાની સંખ્યા 52 આવે. પરીક્ષામાં પૂછાઈ શકે કે તાસમાં કુલ કેટલા પટ્ટા હોય છે? તો કે 52 પટ્ટા હોય છે. તેમાંથી 26 પટ્ટા લાલના અને 26 પટ્ટા કાળીના હોય છે. તે તમારી સમક્ષ અહીંયા ચિત્રમાં દર્શાવેલ છે. આગળ એક્ઝામ્પલમાં આનો ઉપયોગ થશે એટલા માટે અત્યારે અહીંયા સમજ મેળવી લેવાની છે. 26 પટ્ટા લાલા અને 26 પટ્ટા કાળા હોય છે. આગળ જોઈએ. 26 પટ્ટા લાલમાંથી 13 પટ્ટા લાલના અને 13 પટ્ટા ચોકટના એટલે કે 50% 50% પટ્ટા વેચાઈ ગયા. તો 13 પટ્ટા તમે જોઈ શકો છો અહીંયા, આ 13 પટ્ટા લાલના અને 13 પટ્ટા ચોકટના એટલે કે 13 × 26 પટ્ટા થશે. અને બીજી વાર અહીંયા જુઓ તો શું છે, 13 પટ્ટા કાળીના, અહીંયા 13 પટ્ટા કાળીના છે અને 13 પટ્ટા ફૂલીના. તો પરીક્ષામાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય કે કુલ 52 પટ્ટા છે તેમાંથી 13 પટ્ટા કાળીનું પટ્ટું સિલેક્ટ થાય, કાળીનું પટ્ટું સિલેક્ટ થાય, પસંદ થાય તેની સંભાવના શોધો. તો કાળીના કુલ કેટલા પટ્ટા છે? 13. તો 13માંથી કોઈ એક પટ્ટું પસંદ થશે અને છેદમાં કુલ પત્તાની સંખ્યા કેટલી છે? કુલ પત્તા એટલે કે 52 આવે. તો તે સમયે આપણે આ માહિતી ઉપયોગી બનશે. એટલે કે આ તમારી નોટબુકમાં લખી લેવું કે કુલ પત્તા બરાબર 52, 26 પત્તા લાલના, એમાં પણ પાછા બે ભાગ પડશે. તે અલગ અલગ આ રીતે તમારે ચાર્ટ બનાવવા હોય તો ચાર્ટ બનાવી શકો અથવા તમારે લખવું હોય એક એક લાઇનમાં તો એ પણ તમે લખી શકો. આગળ જોઈએ. હવે ઉદાહરણ છે, એક સિક્કો ઉછાળવામાં આવે છે તેમાં છાપ અથવા કાંટો ન પડે તેની ઘટના શોધો. તો જુઓ, સિક્કો ઉછાળીશું તો કોઈ એક ઘટના તો બનવાની જ છે, પરંતુ અહીંયા શું શોધવાનું છે? ન પડે તેની ઘટના. તો આ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા ઝીરો આવે, એ આપણે યાદ રાખવાનું છે. આગળ જોઈએ. એક ફૂલદાનીમાં કુલ કેટલા પટ્ટા છે તે જુઓ. અહીંયા ફૂલદાની છે, ફૂલદાનીમાં ફૂલ હશે 5 લાલ, 2 પીળા અને 3 સફેદ. તો કુલ કેટલા ગુલાબના ફૂલ થયા? 5 વત્તા 2. આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. પાંચ પ્લસ બીજા છે આપણી પાસે 5 વત્તા 2 વત્તા 3. તો કુલ જવાબ કેટલો આવ્યો? આપણે 5 ને 2 7 ને 3 10. તો કુલ આપણી પાસે કુલ ફૂલની સંખ્યા થઈ ગઈ 10. પહેલા નંબરની સંભાવના શું શોધવાની છે? જુઓ, આ પૈકી ગમે તે એક ગુલાબને પસંદ કરવામાં આવે તો એક નંબરમાં શોધવાનું છે લાલ. હવે આપણે આને કુલ જે જવાબ આવ્યો છે તેને હું ઉપર લખી દઉં છું જેથી આપણને નીચેની જગ્યા મળે. તો કુલ ફૂલની સંખ્યા બરાબર કુલ બરાબર કેટલા થયા? તો કે 10, બરાબર. હવે લાલ કલરના ફૂલ કેટલા છે? તો કે લાલ કલરના 5 છે. તો સૂત્ર શું મૂકીશું? પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ
लाल रंगना फूलनी संख्या जे संभावना शोधवानी होय ते हमेशा ऊपर आवशे एटले माटे आपणे लालनी संभावना शोधवानी छे। तो लाल रंगना फूलनी संख्या छेदमां कुल फूलनी संख्या, तो लाल रंगना फूल केटला छे तो 5 छेदमां कुल फूल केटला छे 10। तो 5 2 10 बे वडे भाग चालशे ने, तो आपणो जवाब केटलो आवशे 1/2 बराबर 1/2। એવી જ રીતે પીળું સિલેક્ટ થાય તો પીળા કેટલા છે 2, તો સૂત્ર હવે બદલાઈ જશે આપણું, પી ઓફ ઈ બરાબર પીળા રંગના ફૂલની સંખ્યા છેદમાં તો સમાન જ આવશે કુલ ફૂલની સંખ્યા, તો 2/10 આવશે, તો 2/10 આવે તો આપણો જવાબ હવે કેવો થઈ જશે, ઉપર આવશે આપણી પાસે 2 પીળા રંગના ફૂલની સંખ્યા છેદમાં 10, તો 2 5 ભાગ ચાલશે તો આપણો જવાબ આવશે આપણી પાસે 1/5 બરાબર। આ રીતે જવાબ આવે। ત્રીજું છે સફેદ ન હોય તેવું ગુલાબ, તો જુઓ આ પ્રશ્ન આપણા માટે થોડો નવો લાગશે, સફેદ ન હોય તેનો જવાબ કેવી રીતે મેળવશું, તો કે કુલ ગુલાબમાંથી સફેદ ફૂલ કેટલા છે 10, તો કુલમાંથી સફેદ ફૂલ બાદ કરી દો તો સફેદ કેટલા છે 3, તો જવાબ કેટલો મળશે આપણને 7। તો જુઓ સફેદ ન હોય તેવા 7 ફૂલ છે, તો આપણે લખીશું સૂત્ર શું, પી ઓફ ઈ બરાબર સફેદ રંગ સિવાયના ફૂલની સંખ્યા, જો સફેદ રંગ સિવાયના ફૂલની સંખ્યા, તો સફેદ રંગ સિવાયના ફૂલની સંખ્યા કેટલી છે 7, કારણ કે આપણે સફેદ રંગના ફૂલ બાદ કરી દીધા, તો એવા ફૂલની સંખ્યા ઉપર 7 આવશે અને છેદમાં કુલ ફૂલ તો 10/10 જ રહેશે બરાબર। તો આનો આપણે એક પોઈન્ટ કાપી શકીએ, તો 0.7 આપણો જવાબ લખી શકીએ, અથવા 7/10 પણ આપણો જવાબ ચાલે। આ થયો આપણો આ ઉદાહરણ, આગળ જોઈએ। અહીંયા આ લાસ્ટ એક્ઝામ્પલ છે, અહીંયા હવે આપણે જે બુકમાં જે એક્ઝામ્પલ આપેલા છે તેની ચર્ચા કરીશું અને પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું બુકમાં અંદર જે એક્ઝામ્પલ આપેલા છે તે જોઈશું બરાબર છે। તો અહીંયા આપણું આ અત્યારે કામ પૂર્ણ થાય છે। આ વિડીયોમાં આપણે અત્યારે જે ચર્ચા કરી છે તે સૂત્ર કેવી રીતે લખવું, છાપ અને કાંટો એ બે વાર ઉછાટા કેટલી વખત મળે તેની આપણે ચર્ચા કરી, અને બીજું સાથે સાથે પાસો ઉછાળવાના કુલ પ્રયત્નો 6 આવે એના ઉપર કયા કયા અંકો કેટલી વાર આવી શકે તેની ચર્ચા કરી છે। હવે આના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું, તેમાં આગળના અભ્યાસક્રમના મુજબ ચર્ચા કરીશું। તો અહીંયા આટલાની પ્રેક્ટિસ કરતા રહેજો, થેન્ક યુ। કંઈ ન સમજ પડી હોય તો ફરી પાછા એકવાર આપણે મળીશું, ઓકે ચાલો અહીંયા આપણે અટકીએ છીએ।